નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજે લેવાયેલ બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ દ્વારા જે પ્રથમ વાર્ષિક પરીક્ષા બે હજાર એકવીસ ધોરણ બાર ભૂગોળ વિષયના પ્રશ્નપત્રોનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું આ વિડીયો તમને બોર્ડની પરીક્ષામાં પણ ઉપયોગી થશે કારણ કે ઘણા બધા પ્રશ્નો બોર્ડની પરીક્ષાની અંદર પૂછાતા હોય છે તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે તો તમારો સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં જો તમે ચેનલ ઉપર નવા હો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ કરી નાખો બાજુમાં આપેલા બે લાઇકને પણ પ્રેસ કરો જેથી કરી હર હંમેશ તમે આપણી વિડીયોની જાણકારી સૌ પ્રથમ મેળવતા થઈ જાઓ તો ચાલો સૌપ્રથમ શરૂઆત કરીએ તો સેક્શન એની અંદર જોઈએ તો કે પહેલો વિકલ્પ છે કે સંભવવાદ શબ્દનો સર્વપ્રથમ ઉપયોગ કરનાર કોણ હતા એકદમ ઈઝી છે વારંવાર બોર્ડની પરીક્ષામાં પૂછાય છે સંભવવાદ શબ્દનો સર્વપ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો લુસિયન ફાવરે કર્યો હતો એના પછી બીજો પ્રશ્ન વિકલ્પ છે કે ભારતની સરેરાશ વસ્તુગીતા કેટલી છે તો ભારતની સરેરાશ વસ્તીગીતતા ત્રણસો ને બ્યાસી છે કેટલી છે ત્રણસો બ્યાસી એના પછી જે પાલિયાન લોકો કયા દેશમાં વસે છે તો પાલિયાન લોકો છે એ આપણા ભારત દેશની એટલે કે દક્ષિણ ભારતની અંદર વસે છે વિદ્યાર્થી મિત્રો જે લોકોવાળું પૂજા છે પ્રાથમિક પ્રવૃત્તિ કરો એની હું તમને શોર્ટ ટ્રીક બની અને ટૂંક સમયની અંદર આપવાનું છું કે જે તમને બે ગુણ તો તમને સો ટકા પાકા થઈ જશે બરાબર ને તો પાલિયન લોકો આવે તો કયા આવે ભારત એટલે કે દક્ષિણ ભારત પછી સંદેશા વ્યવહારને ખૂબ જ સરળ બનાવનારું કયું છે તો ઇન્ટરનેટ છે આ વારનવાર પૂછાતો પ્રશ્ન છે સંદેશા વ્યવહારને સરળ બનાવનાર કોણ છે તો કે ઇન્ટરનેટ છે એના પછી જોઈએ વિશ્વની સૌથી મોટી સડક પ્રણાલી કયા દેશમાં છે વિશ્વની સૌથી મોટી સડક પ્રણાલી યુ એસ એટલે કે અમેરિકા આવે છે એના પછી જે નિયતિવાદના પ્રખર સમર્થક કોણ હતા તો કુમારી એલન સેમ્પલ યાદ રાખજો નિયતિવાદના પ્રખર સમર્થક કોણ હતા કુમારી એલન સેમ્પલ એના પછી જોઈએ કે માનવ વિકાસ અહેવાલના પરામર્શક ભારતીય મૂળના અર્થશાસ્ત્રી કોણ હતા તો અમર્ત્ય સેન કોણ હતા અમર્ત્ય સેન હતા પછી ઓસ્ટ્રેલિયાના કઈ આદિજાતિના લોકો પર્યાવરણને નિકટમાં રહે છે તો ઓસ્ટ્રેલિયાના આવે એટલે કે બ્લેક ફેલોજ કયા આવે છે બ્લેક ફેલોજ એના પછી નંબર નંબરનો છે માનસિક તણાવ દૂર કરવા કયા પ્રકારની સેવાઓ જરૂરી છે તો મનોરંજન પ્રકારની સેવાઓ જરૂરી છે એના પછી જોઈએ ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની સંખ્યા કેટલી છે તો ભારતની અંદર બસ્સો ને ત્રેવીસ રાષ્ટ્રીય ધોરીમાર્ગો કુલ છે એના પછી જોઈએ નીચેનામાંથી કયું શહેર વહીવટીય કેન્દ્ર નથી તો ખડકવાસલા છે વહીવટીય કેન્દ્ર નથી પણ સંરક્ષણ કેન્દ્ર છે એના પછી જોઈએ કોલકાત્તા નદી બંદર કઈ નદી પર આવેલું છે તો ઉગલી નદી ઉપર આવેલું છે એના પછી તેરમાં જોઈએ કાગળ વગરની ટપાલ સેવા એટલે શું તો કાગળ વગરની ટપાલ સેવા એટલે ઇમેઇલ સેવા એના પછી જોઈએ હિન્દી ભાષામાં પ્રકાશિત થયેલું પ્રથમ સમાચાર પત્ર કયું હતું તો હિન્દી ભાષાની અંદર ઉદંત માર્તણ નામનું સમાચાર પત્ર પ્રકાશિત થયું હતું ભારતમાં શહેરી વસ્તી માટેનું માપદંડ કેટલું છે તો કે પાંચ હજારની વસ્તીનું માપદંડ રાખેલો છે હવે આગળ આપણે સેક્શન બી તરફ જઈએ તો કે મા ભૂગોળની મુખ્ય શાખાઓ કેટલી એને કઈ ગઈ તો ભૂગોળની મુખ્ય બે શાખાઓ છે પ્રાકૃતિક ભૂગોળ અને માનવ ભૂગોળ દ્વિતીય પ્રવૃત્તિ એટલે શું તો કે માનવી દ્વારા જે કાચા માલમાંથી રૂપાંતરિત ચીજવસ્તુઓ તૈયાર કરવામાં આવે છે એને શું કહેવાય છે દ્વિતીક પ્રવૃત્તિ કહેવાય છે ગુજરાતમાં કયા કયા સ્થળોએ વે કાર્યરત છે તો પાવાગઢ છે અંબાજી છે અને સાપુતારાની જગ્યાએ રોપવે કાર્યરત છે યાદ રહી જશે એના પછી ગુજ વિશ્વમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કયું છે તો કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સ્થાન સાતમું આવે છે માનવ વિકાસમાં અગ્રેસર રાષ્ટ્રો કયા કયા છે નોર્વે છે સ્વિટરલેન્ડ છે ઓસ્ટ્રેલિયા છે એ દેશો લખી શકાય વેસર નદી પર આવેલું નદી બંદર કયું છે તો હેમબર્ગ કયું નદી બંદર આવશે હેમબર્ગ જે છે એ વેસર નદી પર આવેલું છે જ્યારે લંડન છે ટેમ્સ નદી પૂરું આવેલું છે બરાબર ને એના પછી જોઈએ ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદ્ગમ કેન્દ્ર કયું દેશ છે તો કે યુએસએ એસ કયું દેશ છે યુ એસ એ દેશ આવે છે એના પછી જોઈએ મહાનગરનો અર્થ સ્પષ્ટ કરો તો કે મહાનગર એટલે કે દસથી પચાસ લાખ સુધીની જે માનવ વસ્તી વસવાટ કરતી હોય તો એને આપણે મહાનગર કહીએ છીએ કયા સમયગાળાને સંશોધન યુગ કહેવાય છે તો પંદરમી સદીના ઉત્તરાર્થી અઢારમી સદીનો જે સમયગાળો છે પંદરમી સદીના ઉત્તરાર્થી અઢારમી સદી સુધીનો જે સમયગાળો છે એને આપણે સંશોધન યુગ કહીએ છીએ પછી ચતુર્થક પ્રવૃત્તિઓને વિસ્તારવામાં મહત્ત્વના કારણો કયા કયા છે તો આધુનિક સંદેશાવ્યવહાર અને પરિવહનના કારણે ચતુર્થક પ્રવૃત્તિનો વિસ્તાર થયો છે આંતરિક જળમાર્ગ એટલે શું તો કે જે દેશની અંદર અંદર બે સ્થળોને જોડતો જે માર્ગ હોય એને આપણે આંતરિક જળમાર્ગ કહીએ છીએ ભારતમાં દૂરદર્શનનું પ્રથમ પ્રસારણ કયો અને ક્યારે થયું હતું તો પંદર સપ્ટેમ્બર ઓગણીસોને ઓગણસાહીઠ યાદ રાખજો પંદર સપ્ટેમ્બર ઓગણીસો ને ક્યાં આગળ તો દિલ્હી ખાતે થયું હતું એના પછી રેન્ડિયર કયા પ્રદેશનું ઉપયોગી પ્રાણી છે તો ટ્રૂંડ પ્રદેશ કયો પ્રદેશ આવશે ટ્રૂંડ પ્રદેશનું ઉપયોગી પ્રાણી છે ભારતનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ સૌથી લાંબો કયો છે અને કયા બેસાયને જોડે છે તો કે સાત નંબરનો છે એનએચ સેવન અને જે વારાણસી અને કન્યાકુમારીને જોડે છે વ્યક્તિગત સંચાર તંત્રમાં કયા માધ્યમો આવે છે તો ઇન્ટરનેટ છે ટેલિફોન છે ફેક્સ છે ઈમેલ છે કુરિયર સેવા છે આ બધા વ્યક્તિગત સંચાર તંત્રમાં આવે છે એના પછી જે ચતુર્થક પ્રવૃત્તિમાં કઈ કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે એ પણ લખી શકાય ઈજી છે ભારતના સડક માર્ગોને કયા પાંચ ભાગમાં ભજવામાં આવે છે તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ રાજ્ય ધોરીમાર્ગ જિલ્લા માર્ગ ગ્રામીણ માર્ગ અને સરહદી માર્ગ સુવર્ણ ચતુષ્પુજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ યોજના શું છે તો કે ભારતના ચાર મહાનગરો દિલ્હી મુંબઈ ચેન્નઈ અને કોલકાતાને જે જોડતો માર્ગ તૈયાર થયો છે એને આપણે સુવર્ણ ચતુષ્કુંભ એક્સપ્રેસ હાઇવે કહીએ છીએ બીએસએનએલ દ્વારા કઈ કઈ સેવાઓ આપે છે ઇન્ટરનેટની સેવા છે આપણા વિશ્વને કોઈપણ સ્થળેથી વાતચીત કરી શકીએ છીએ તો આ તમામ સેવાઓ આપણને બી દ્વારા આપવામાં આવે છે તારક વસાતની આકૃતિ દોરી તો કે જ્યાં આગળ ઘણા બધા સડક માર્ગો અથવા તો રેલ માર્ગો જોડા ભેગા થતા હોય અને ત્યાં આગળ જે વસાતો નિર્માણ પામે એને આપણે તારક વસાત પ્રણાલી કહીએ છીએ પછી બંદરો આંતરરાષ્ટ્રીય વેપારનો પ્રવેશદાર છે તો એ એકબીજા બે દેશ સાથે વેપાર કરવા માટે મુખ્ય બંદરોનો જ ઉપયોગ થાય છે દરિયાઈ બંદર હોય તો આ બંદરો આના કારણે જોઈએ એક દેશ બીજા દેશ સાથે વેપાર કરવા માટે બંદરોનો ઉપયોગ થતો હોવાથી તે આંતરરાષ્ટ્રીય વેપારના પ્રવેશદ્વાર કહેવાય છે પછી વસ્તીના માળખામાં કઈ કઈ બાબતો થાય છે વય જૂથ છે સાક્ષરતા છે જાતિ પ્રમાણ છે ધાર્મિક જૂથો છે આ બધાનો માળખાનો સમાવેશ થાય છે વર્તમાનમાં ઇન્ટરનેટનું મહત્ત્વ એકદમ ઈજી છે વિદ્યાર્થી મિત્રો વેપારની વ્યાખ્યા આપી તે લખો એટલે કે એક દેશ બીજા દેશ વચ્ચે વસ્તુઓની જે સ્વૈચ્છિક આપ લઈ કરે એને વેપાર કહેવાય છે આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર ગ્રામીણ વસાતાના લક્ષણો એટલે કે તેની અંદર વસતા લોકોનું મુખ્ય પ્રવૃત્તિ ખેતી હોય છે તે પશુપાલન કરવું હોય અથવા તો વન્ય પેદાશો એકઠી કરવી એવી પ્રવૃત્તિઓ જે કરતા હોય છે પછી માનવ ભૂગોળ એટલે શું એકદમ ઈજી છે પ્રાથમિક પ્રવૃત્તિઓ કઈ કઈ છે શિકાર કરવું પશુપાલન કરવું ખેતી કરવી વન્ય પેદાશો એકઠી કરવી બધી જ પ્રાથમિક પ્રવૃત્તિઓ આવે છે માનવ કલ્યાણલક્ષી અભિગમ તમારે સમજાવનો હતો પછી સમાચારપત્રો સામે કેવી છે ટૂંડુંગળ લખવાની બંદરોના પ્રકાર જણાવતા નદી બંદર એટલે કે દરિયાઈ બંદર છે નદી બંદર છે આવા પ્રકારો એના જણાઈ અને પછી તમારે નદી બંદર વિશે જણાવ એટલે કે ફેરી બંદર છે ફેરબદલી બંદર છે બરાબર ને વિશિષ્ટ આર્થિક પદે ફ્રી ઇકોનોમી ટ્રેન્ડ ઝોન છે વેપારી પશુપાલન વિશે નોંધ લખવાની હતી ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગ વિશે માહિતી રાષ્ટ્રીય જળમાર્ગ નંબરે એક બે ત્રણ ગંગા નદી ઉપર એ બધું લખવાનું સુએજનેર વિશે તમારે જણાવવાનું હતું બરાબર ને પછી આકાશવાણી વિશે નિશ્ચયવાદ વિચારધારા વિશે ટૂંકણું લખવાનું ભારતનું ધાર્મિક ભારતીય વસ્તીનું ધાર્મિક માળખા વિશે હવે આપણે નકશાપૂર્તિ ઉપર જઈએ તો એની અંદર જુઓ પૂછ્યું છે સૌથી ઓછી વસ્તી વધુ વસ્તી ધરાવતું રાજ્ય તો એ એક મિનિટ યાદ રાખો કે સૌ સૌથી વધારે વસ્તી કયો છે ઉત્તર પ્રદેશ તો આખે આખો પ્રદેશ છે એ સૌથી વધારે વસ્તીવાળો પ્રદેશ તમારે બતાવી દેવાનો હતો બરાબર ને બીજા નંબરનો પ્રશ્ન છે ઇન્ટરનેશનલ ટેક પાર્ક તો બેંગ્લુર ખાતે આવેલું છે બેંગ્લુર કયો છે કર્ણાટકમાં કર્ણાટક રાજ્ય કયું છે તો આ કર્ણાટક છે અને એની અંદર તમે અહીંયા બતાવી શકો છો બેંગાલુરુ અહીંયા બતાવી દેવાનું હતું એના પછી આપણે નેક્સ્ટ જોઈએ તો કે ભારતનું કોઈ એક મહાનગર હવે ભારતનું મહાનગર તો આપણે ગુજરાતમાં અમદાવાદ પણ દર્શાવી શકાય છે પછી કોલકત્તા છે ચેન્નઈ છે તો આ બધા મહાનગરો દર્શાવી શકાય છે બરાબર ને કોઈ પણ તમારે પસંદગી કરી હશે તમે એના પછી નેક્સ્ટ આપણે જોઈએ તો કે ભારતમાં ગૌરમ કાપડનું કર ઉદ્યોગનું માટેનું ક્ષેત્ર તો આ પંજાબની અંદર આપણે અમૃતસર બતાવી શકાય જે ગરમ કાપડનું ક્ષેત્ર આવી જાય ઓકે એના પછી જે સૌથી વધુ શહેરી વસ્તી ધરાવતું તો કે ગોવા સૌથી વધારે શહેરી વસ્તી કયો છે ગોવા તો આ ગોવા રાજ્ય છે અહીંયા તમારે દર્શાવી શકાય આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ઉપયોગી થશે અને સંપૂર્ણ પીડીએફ ફાઇલ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને પેક પેટની પ્રેક્ટિસ પણ કરી શકો છો જય હિન્દ જય ભારત